વેલકમ બેક સ્ટુડન્ટ્સ, મજામાં જશો. આપણે ગયા લેક્ચરમાં શીખ્યા સાદો વર્તમાન કાળ, તો આપણે તેની વધારે માહિતી મેળવીએ સાદા વર્તમાન કાળની. તો એમાં ગયા લેક્ચરમાં આપણે શીખ્યા હતા કે સાદા વર્તમાન કાળમાં ટુ બી ના રૂપ કોને કહેવાય. વર્તમાન કાળમાં ત્રણ આવે, એમ, ઇઝ અને આર. તો ભૂતકાળ હોય તો વોઝ અને વેર, અને ભવિષ્ય કાળમાં શેલ અને વિલ. પણ અત્યારે આપણે ખાલી વર્તમાન કાળના ટુ બી ના રૂપ જોવાના છે. તો એનું કોષ્ટક આપણે જોયું હતું, પ્રથમ પુરુષ એક વચનમાં અને પ્રથમ પુરુષ બહુવચનમાં. આપણે કોષ્ટક શીખ્યા હતા એવી રીતે, પ્રથમ પુરુષ એક વચનમાં આઈ, આઈ એટલે કે એક વચન હું, અને એનું બહુવચન થાય વી એટલે કે અમે. હવે બીજો પુરુષ એક વચનમાં આવે યુ, અને બહુવચનમાં પણ યુ જ આવે. તો તમને એમ થાય આ બેમાં યુ સરખા, તો એક વચન અને બહુવચન કોને કહેવું? તો આ યુ છે એમાં તમે અથવા તું આવે, અને આમાં ખાલી તમે જ આવે. આ તમે એના માટે છે કે આપણાથી મોટા હોય એના માટે આપણે તમે કહીએ, મમ્મી પપ્પાને તમે કહીએ, આદર આપીએ એના માટે, અને આ વધારે સંખ્યામાં હોય એના માટે. અને ત્રીજો પુરુષ એક વચનમાં આવે હી, સી, ઈટ અને નામ. કોઈ છોકરો હોય તો એના માટે હી, છોકરી હોય તો એના માટે સી, બાકી વસ્તુ પશુ પક્ષી પ્રાણી માટે ઈટ, અને કોઈનું પણ નામ હોય જેમ કે ભાવેશ નિર્મિત એવા નામ હોય તો એના માટે નેમ, અને તેની સામે આવે બહુવચનમાં ધેય એટલે કે તેઓ, તેઓ છોકરીઓ છે, તેઓ વિદ્યાર્થીઓ છે, એના માટે બહુવચન. હવે જોયું તું એ પ્રમાણે હેવ અને હેઝ, હેવ અને હેઝ ના રૂપો. તો કે હેવ અને હેઝ કોની સાથે લાગે? તો યાદ રાખવાનું, સાદા વર્તમાન કાળમાં ત્રીજો પુરુષ અને એક વચન આટલું હોય, ત્રીજો પુરુષ અને એક વચન, તો તેની સાથે એ જ લાગે, બાકી બધે હેવ લાગે. જેમ કે હું કહું મારી પાસે સફરજન છે, તો એમાં એમ આવે કે આઈ હેવ એન એપલ. તો એમાં આવ્યું હેવ, શું કામ? કારણ કે આઈ કોની સાથે છે? પ્રથમ પુરુષ અને એક વચન, તો એના માટે આઈ માટે હેવ આવે. પણ હું એમ કહું કે રોનક ની પાસે સફરજન છે, તો રોનક ખાલી જગ્યા એન એપલ. તો આમાં શું આવશે? આમાં નામ આવ્યું. આ નામ રોનક એટલે કોઈનું નામ. તો નામ કેમ આવે? ત્રીજો પુરુષ અને એક વચનમાં આવે. તો ત્રીજો પુરુષ અને એક વચન હોય ત્યારે શું આવે? હેઝ. તો આપણે આમાં આવશે હેઝ. જોયું આપણે આઈ હતો તો એની સાથે હેવ આવ્યું, પણ રોનક એક નામ છે તો એની સાથે હેઝ આવ્યું. એવી રીતે કોઈ પણ ખાલી જગ્યામાં જોવાનું કે ત્રીજો પુરુષ અને એક વચન હોય તો તેની સાથે હેઝ આવે. જેમ કે હી, ખાલી જગ્યા અબોલ, હી ખાલી જગ્યા અબોલ. તો હી કેમ આવે? ત્રીજો પુરુષ અને એક વચન હી, તો એની સાથે આવે હેઝ, કારણ કે ત્રીજો પુરુષ અને એક વચન છે. તો આટલું જાણ્યું. હવે આના પછી આપણે જોઈએ કે ડુ અને ડઝ ક્યારે લાગે. ડુ અને ડઝ, ડુ અને ડઝ ના રૂપો. તો આમાં પણ જ્યારે પણ સાદો વર્તમાન કાળ હોય ત્યારે શું યાદ રાખવાનું? ફક્ત અને ફક્ત ત્રીજો પુરુષ અને એક વચન. સાદા વર્તમાન કાળમાં એક જ વસ્તુ યાદ રાખવાની, ત્રીજો પુરુષ અને એક વચન. આજ તો આમાં શું આવે? ત્રીજો પુરુષ અને એક વચનમાં હી, સી, ઈટ અને નેમ. અને નેમ અથવા તો નેમમાં પેટનેમ આવે, મધર, ફાધર, સિસ્ટર, ડોટર એવા, સન વગેરે વગેરે. યાદ રાખવાનું ખાલી ત્રીજો પુરુષ અને એક વચન આ હોય ત્યારે જ હેઝ આવે, બરોબર, જેમ આપણે આગળ જોયું એમ. અને આ હોય ત્યારે જ ડઝ આવે. શું આવે? ડઝ. બાકી બધે જ ડુ આવે, બાકી બધે ડુ આવશે. ખાલી આટલું હોય હી, સી, ઈટ અને નામ ત્યારે જ ફક્ત અને ફક્ત ડઝ આવશે. હવે આગળ આપણે જોઈએ તો એસ પ્રત્યય ક્યારે લાગે. એસ પ્રત્યય, તો એસ પ્રત્યય કોઈ પણ ક્રિયાપદની પાછળ લાગે. જેમ કે જમવું,
રમવું આપણે કોઈ પણ ક્રિયા કરીએ તો આને શું કહેવાય એની ક્રિયા છે આ ક્રિયાપદ થયું જમવું ઈટ રમવું પ્લે રમત ડાન્સ કરવો એટલે કે ડાન્સ આવા કોઈ પણ જે આપણે ક્રિયા કરીએ એને ક્રિયાપદ કહેવાય તો આની પાછળ એસ પ્રત્યય ક્યારે લાગે તો આમાં પણ આપણે જોવાનું ત્રીજો પુરુષ અને એકવચન ફક્ત અને ફક્ત યાદ રાખવાનું ત્રીજો પુરુષ અને એકવચન આમાં શું આવે હી સી ઈટ અને નામ બસ આટલું જ ખાલી યાદ રાખવાનું ત્યારે ક્રિયાપદની પાછળ એસ પ્રત્યય લાગે શું લાગે એસ પ્રત્યય લાગે હવે આનું આપણે ઉદાહરણ જોઈએ હી ખાલી જગ્યા ક્રિકેટ કૌંસમાં છે પ્લે તો હવે પ્લે એટલે રમવું આ એક ક્રિયા થઈ તો હવે અહીંયા શું છે આ જોવાનું કર્તા કોણ છે હી છે તો હી કેમ આવે ત્રીજો પુરુષ અને એકવચનમાં હી છે તો એની સાથે શું લાગે ક્રિયાપદની પાછળ એસ લાગે પ્લેસ એવી રીતે ધેય ખાલી જગ્યા એપલ્સ ઈટ હવે અહીં જોવાનું મિત્રો અહીં કરતા કોણ છે ધેય ધેય એટલે તેઓ તેઓ કેમ આવે ત્રીજો પુરુષ અને બહુવચનમાં એમાં શું આવે ધેય તો આપણામાં શું કીધું ત્રીજો પુરુષ અને એકવચન આટલું હોય ત્યારે એસ પ્રત્યય લાગશે તો આ ત્રીજો પુરુષ એકવચન નથી શું છે ત્રીજો પુરુષ અને બહુવચન તો ક્રિયાપદ એમનમ આવશે ઈ પણ એમનમ રહેશે ખાલી યાદ રાખવાનું છે ત્રીજો પુરુષ અને એકવચન ત્રીજો પુરુષ અને એકવચન હોય ત્યારે જ ક્રિયાપદની પાછળ એસ લાગશે ત્યારે જ હેઝ આવશે ત્યારે જ ડઝ લાગશે ત્રીજો પુરુષ અને એકવચન હોય ત્યારે જ આવું થશે ત્યાર પછી જો ક્રિયાપદની પાછળ એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ અથવા ઓ હોય તો એસ પ્રત્યય આની જગ્યાએ શું લગાડવાનું ઈએસ લગાડવાનું ત્યારે એસ પ્રત્યય નહીં લગાડવાનો પણ ઈએસ લગાડવાનો જેમ કે હી ખાલી જગ્યા ટીવી વોચ વોચ એટલે થાય જોવું શું થાય મિત્રો જોવું હી ખાલી જગ્યા ટીવી અને કૌંસમાં વોચ તે ટીવી જોવે છે તો હવે અહીં ક્રિયાપદની પાછળ સી એચ આવી તો અહીં સી એચ છે તો શું કરવાનું એસ પ્રત્યય નહીં લગાડવાનો પણ ઈએસ લગાડવાનું તો ડબલ્યુ એ ટી સી એચ હવે એસ નહીં પણ ઈએસ પણ આમ હોય ધેય ખાલી જગ્યા ટીવી અને કૌંસમાં વોચ તો આમાં એસ લગાડવાનો નહીં શું કામ કારણ કે ત્રીજો પુરુષ અને આ એક વચન નથી આ શું છે ત્રીજો પુરુષ અને બહુવચન છે તો આનું વોચનું વોચ એમનેમ રહેશે એવી રીતે હજી એક ઉદાહરણ લઈએ તો સી ખાલી જગ્યા ક્લોઝ કૌંસમાં વોશ વોશ એટલે ધોવું તેણી કપડાં ધોવે છે તો અહીં પાછળ શું આવ્યું એસએચ તો એસએચ હોય ત્યારે શું કરવાનું ઈએસ લગાડવાનું એટલે કે ડબલ્યુ એ એસએચ અને ઈએસ આયા એસ નહીં લગાડવાનું અહીં પાછળ ઈએસ લગાડવાનું બસ આટલું જ આજના દિવસમાં બાકીનું આવતા અંકે અસ્તુ